હવે આપણે ઘનાભાઈ ના રત્ન કલાકાર ભાઈઓ ને આપણે તમારે શું કહેવું છે? હું બસ બધા રત્ન કલાકાર ભાઈઓ ને એટલું કહેવા માંગુ છું કે જે તમે બહાર ના બીજા કારખાને બેહો છો ત્યાં તમે 50-60 હીરા ના તળિયા મારો છો, અને પ્લસ તમે ઈ કટિંગ બનાવો એ 15 રૂપિયા. નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલ માં તમારું સ્વાગત છે. આજે તમને આ વિડીયો માં ખાસ મહત્વની જાણકારી મળશે, અને પહેલી વખત આપણો વિડીયો જોતા તો ખાસ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે ખાસ એવા ખાતાની મુલાકાત કરી રહ્યા છે કે જે સિટી લેવલે ફર્સ્ટ નંબર નો ભાવ આપે છે. આ સિટી લેવલ ની અંદર આપણે આખા સિટી ની અંદર કારખાના જેટલા હાલે છે એમાં પહેલો નંબર નો ભાવ આ કારખાના ની અંદર આપે છે, એટલે એ હેતુથી આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે. અને ખાસ વિડીયો ને જોજો, અને ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ખાસ આ વિડીયો ને શેર કરજો. આપણે ખાસ રત્ન કલાકાર ભાઈ આપણે જાણશું કેટલું કામ થાય છે. અહીને કામ ની વાત કરીએ ને તો ગવર્મેન્ટ જોબ જેવું કામ કરે છે અહીંયા રત્ન કલાકારો, આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. ને આપણે દરેક રત્ન કલાકાર સાથે આપણે જાણશું કેટલો ટાઈમ ભરે છે ને શું ભાવ આપે છે. ભાવમાં તો કઈ ઘટતું જ નથી આ કારખાના ની અંદર, ભાવ ની અંદર કઈ ઘટે ને કેમ કે સિટી ની અંદર જે ભાવ આપે છે ને એની કરતા બધા કારખાના કરતા વધુ ભાવ આ કારખાના ની અંદર આપે છે. આ રીતે કારખાનું આપણે હાલે છે, ને આપણે શેઠ સાથે પણ વાત કરીશું. ને બીજી કે આ કારખાની ની અંદર સ્ટીમ હારામ હારી મેકી છે, અહીંની જે ઓફર છે ને એ સારામાં સારી ઓફર મેકવામાં આવેલી છે. કે કારીગર લાવે, કોઈ પણ કારીગર એક કારીગર ને લાવે તો એમને 1500 રૂપિયા, અને કારીગર જે બેહવા આવે એને 1500 રૂપિયા આપવામાં આવે છે. અને 26 દિવસ કારીગર જો કામે બેહે તો બે ને 1500 રૂપિયા બોનસ મળે છે. ને જે ભાવ ઉછે હાલે છે એ ભાવ તો દેશ છે, પણ એક્સ્ટ્રા 1500 રૂપિયા બોનસ છે આ કારખાના નો. એટલે આવી ઓફર તમને આ મોડા સમય ની અંદર હા ઓછી જોવા મળે, પણ આ કારખાના ની અંદર આવી ઓફર પણ આપેલી છે. ને ભાવ ની વાત કરીએ તો ભાવ અહીંયા તળિયામાં 15 રૂપિયા આપવામાં આવે છે, ને પેલ ની અંદર 9.50 ભાવ છે, અને મથાળા ની અંદર 10 રૂપિયા ભાવ આપવામાં આવે છે, ને પ્લસ આ ઓફર આપવામાં આવે છે આ રીતની. હવે આપણે રત્ન કલાકાર સાથે આપણે વાત કરીશું. પેલા આપણા દરેક રત્ન કલાકાર ને આ કારખાના નું નામ છે જય ઓગેશ્વર ડાયમંડ. જય ઓગેશ્વર ડાયમંડ આ અત્યારે હરણ ઘૂંટવાનું કામ શરૂ છે. અહીંયા હરણ ઘૂંટવાનું કામ શરૂ છે બધે, આ 2-3 હરણો અત્યારે નીકળી ગયેલી છે એટલે ઘૂંટવાનું કામ ચાલે છે. હવે આપણે કારખાનાની થોડીક આપણે રત્ન કલાકાર આગળ વિગત જાણીશું, કેટલું કામ થાય છે એ વસ્તુની આપણે જાણકારી મેળવીશું. હવે પેલા આપણે આ કારખાના ની અંદર એક વાત ખાસ છે કે અહીંના એક લેવલ લેવાના એક્સપર્ટ કારીગર છે કારખાના ની અંદર, જે દરેક ઘંટી નું એક લેવલ લેવાનું કામ કરે છે. આપણે એની સાથે પેલા વાત કરીશું, ને પછી આપણે કામ ની વાત કરીશું. દરેક રત્ન કલાકાર આગળ આપણે ખાસ તમે આ ઘંટી ઉપર જોઈ રહ્યા છો, આ કારખાના ની અંદર કોઈ પણ રત્ન કલાકાર ને લેવલ લેવાનો કોઈ પ્રશ્ન હોય તો આ ભાઈ પોતે લેવલ નું કામ કરે છે. આપણે ખાસ પેલા આ ભાઈ સાથે વાત કરીશું. આપણે લેવલ નું કામ આ કારખાના ની અંદર બધું તમે પોતે કરો છો? મારું એક ખાસ એવું કેવું છે કે આપણે જે લેવલ નું કામ તમે કરો છો, પણ આપણા દરેક રત્ન કલાકાર ને થોડોક સપોર્ટ આપો અને શીખવાડો, જે આગળ જતા ભવિષ્યમાં શું છે પોતે લેવલ લેતા આવડી જાય તો બીજાની જરૂર એને પડે નહીં. એટલે મારું એવું કેવું છે તમે થોડોક કારખાના ની આપણે ખાસ વાત કરીએ ને તો હીરા ની સાઈઝ
બહુ જાડી સાઈઝ નો ગણાય, એક પ્લસ ચાર માઇનસ ને 15 રૂપિયા ભાવ, એક પ્લસ ને ચાર માઇનસ નો હીરો, એટલે હીરાની સાઈઝ માપતર સાઈઝ નો હીરો આવે, એટલે એની હિસાબે કારીગરો કામ જાદુ કરે છે. ને આપણે કારખાના ની અંદર કારીગર ને હરેરાશ કામ ની આવડે જાણીએ તો કામ કેટલું કારીગર કરે છે, તળિયાનો કારીગર કેટલું કામ કરે છે? પેકેટમાં કઈ રીતે આવે? સિંગલ નું પેકેટ આવે, આમાં એક હીરો આવે, એનો અહીંયા નંબર લખેલો હોય, આ એક નંબર નો હીરો છે, 170 નો ડાયમીટર ડાયમીટર લખેલો આવે, બરોબર એ રીતની હીરા આવે. ના આપણે એક નંગ, એક એક પેકેટમાં એક એક નંગ આવે છે, આપણે આ રીતે આવે છે હીરા. હવે આપણે કોઈક પહેલના કારીગર માહિતી જાણીશું, પેલા આપણે મથાળાના કારીગર આગળ જાણીશું. એ તો અત્યારે આપણે હાલમાં હરેણ ઘૂંટે છે, આ આપણે મથાળાના કારીગર છે. આ ભાઈ પોતે 30,000 થી 35,000 થી 40,000 સુધી નું કામ કરે છે, કેમ કે આપણે અહીંયા દરેક આગળ જાણ્યું એટલે આ ભાઈ નું કામ વધુ દેખાડે છે કે આ ભાઈ ફર્સ્ટ નંબર ના કારીગર છે આ કારખાને ની અંદર. આપણે કેટલા હીરા બનાવો? હીરા 100 થી 150 હીરા ની અંદર આજુબાજુમાં બનાવો છો. ને મસાલા ના ભાવ ની વાત કરીએ તો 10 રૂપિયા ભાવ આપે છે, હો હીરા બને ને તો 1,000 રૂપિયા નું કામ થાય છે. હવે આપણે પહેલના કારીગર આગળ થોડુંક જાણીશું ને પછી આપણે શેઠ સાથે વાત કરશું કે આ કારખાને ની કઈ રીતે હાલે છે, વેપારી નું બનાવે છે, ઘર નું બનાવે છે, એ વસ્તુ ની આપણે જાણકારી મેળવશું. હવે આપણે એક પહેલના કારીગર છે એની આગળ આપણે થોડીક જાણકારી મેળવશું. હા આપણે ખાસ પહેલના કારીગર છે આ ભાઈ, પોતે પણ ઘણો પહેલ ની અંદર કામ કરે છે, આ તો મથાળાના કારીગર છે. હવે આપણે પહેલના કારીગર જાણકારી મેળવશું. બીજું શું છે, આપણા રત્ન કલાકાર બોલવામાં થોડું શું છે, પહેલી વખત આપણે ગમે કારખાના અંદર વિડીયો ઉતારીએ ને તો બોલવાનો પ્રશ્ન આવે ને એટલે બધા ના પડે કારખાના અંદર. શું છે, વિડીયો કોઈ વાંધો નથી પણ બોલવામાં થોડી હેરાન ગતિ થાય બધા ને. મારા ગમે જગ્યા પર મેં વિડીયો ઉતાર્યો. પહેલના કારીગર છે એ પણ અહીંયા છે, સારું કામ કરે છે, 30,000 થી 35,000 નું કામ એ પણ કરે છે. હવે આપણે ઓફિસમાં શેઠ સાથે આપણે થોડીક જાણકારી મેળવશું, કઈ રીતે કારખાનું હાલે છે, વેપારીનું બનાવે છે કે ઘરનું બનાવે છે. ને આ કારખાનું આપણે પાલીતાણામાં આવ્યું છે, પાલીતાણામાં ભેરપરા તરખુણિયા જે કાસવાળું બિલ્ડિંગ, એટલે આ ભાવ જે છે ને એ પાલીતાણામાં કારખાના ઘણા હાલે છે, કારખાનામાં પાલીતાણામાં પણ આવો ભાવ કોઈ આપતો નથી, આ ભાવ બધા કરતા ફર્સ્ટ નંબરનો ભાવ છે. હવે આપણે ખાસ શેઠ સાથે આપણે જાણકારી મેળવશું, કઈ રીતે બનાવે છે, વેપારી ના આવે ઘરનું બનાવે, એ વસ્તુ ની આપણે જાણકારી મેળવશું. બીજી આપણે એક ખાસ વાત કરીએ તો આ કારખાના ની અંદર એક નોર્મલ હરણ પણ યુઝ કરે છે, તમે ખાસ જોઈ શકો છો, બાકી બધી કેપ ની હરણ છે પણ આ એક હરણ નોર્મલ હરણ છે જે વર્ષો પહેલા યુઝ કરતા, એ આની અંદર અત્યારે પેલ કાપે છે, બાકી બધી કેપ ની હરણ છે બધી, આ એક જ હરણ નોર્મલ છે, ખાસ તમે જોઈ શકો છો. હવે આપણે ચેડ સાથે ઓફિસમાં વાત કરીશું. હવે આપણે ખાસ એક રત્ન કલાકાર સાથે આપણે વાત કરીશું, પેલા તમને હું આપણે ખાસ આપણે તળિયાના આપણે કારીગર છે ને, પેલા તો આપણું નામ આપણું ધનાભાઈ ભરવાડ, આપણું ગામ ગામ જેવા પર 7 કિલોમીટર પાલીતાણા થી, પાલીતાણા થી 7 કિલોમીટર થાય. આપણે કેટલા સમય આયા? હું 8 મહિના થી બેહું છું, 12મા મહિના બેસવા આવ્યો હતો. 12મા મહિના માં આપણે બેહવા આવ્યા હતા. ને કેટલા હીરા બનાવો તમે? આયા હું 80-90 હીરા બનાવું છું, અને 12 બેસતો ન્યાય 80-90 હીરા બનાવતો, પણ અહીંયા ફેર એ પડે છે કે અહીંયા 15 રૂપિયા ભાવ છે, ન્યા 10 રૂપિયા ભાવ હતો, એટલે મારે હીરે 5 રૂપિયા નો ફાયદો થાય છે, એટલે મારે કામ માં ત્યાં મહિને 8-9 હજાર રૂપિયા નો ફાયદો થાય છે. આપણે આમ કુલ કામ કેટલું કરો અત્યારે? કામ હું કરો 25-26 હજાર રૂપિયા નું. ને બીજે આપણે જે બે હતા કે જ્યાં ઓછો ભાવ હતો એને કટિંગ કેવું માંગતા એ લોકો, ભાવમાં કદાચ મજૂરી ઓછી હતી એ લોકો કેવું કામ? બસ કટિંગ આયા લે એવું ન્યા લેતા હતા,
જ્ઞાન વસ્તુમાં પોઈન્ટ છે. આપણે દરેક રત્ન કલાકાર, ખાસ આપણે એક આપણે રત્ન કલાકાર સાથે આપણે વાત કરીને એક પોઈન્ટ ની વાત કરી, અને કે જે પહેલા બે હતા ત્યારે હીરાથી એટલા જ બનાવતા, પણ ફાયદો એને ઊંચો, ભાવથી ફાયદો છે મોટો. કટિંગ તો એ જે અત્યારે બનાવે એ જ કટિંગ એ બનાવતા, અત્યારે ભાવ 15 રૂપિયા છે ને પેલા એ 10 રૂપિયા ભાવમાં બનાવતા. એટલે ભાવ બે, કટિંગ બે એક જ છે, ભાવમાં આખો 5 રૂપિયા ડિફરન્સ પડી ગયો. એટલે ભાવથી આ રીતે ફાયદો થઈ શકે છે. ને આપણે હાલની અંદર કેટલી આપણે ડાયરી બનાવો છો? 80-90 ડાયરી બનાવું છું દરરોજ. અને આ બધા મારા કાર્ડ પડ્યા બરોબર, 8-8 મહિનાના બધા કાર્ડ જોઈ લેવાના. બરોબર, આ મહિના નું મારું કામ આ ઉપાડ અને આ પૈસા વધે બરોબર, 24,330 નું કામ બરોબર છે. ના ના ભાઈ, ઘણા ભાઈ ખાસ પ્રૂફ છે આપને જાણકારી આપીએ, કેમ કે આપણે બધા વિડીયો બનાવે એટલું પ્રૂફ નહીં આપ્યું. આ ભાઈ આપણે ખાસ પ્રૂફ દેખાડ્યું. ના ના, તમારો ઘણા ભાઈ ખૂબ ખૂબ આભાર, કેમ કે મેં વિડીયો બનાવ્યો ને કોઈ આ રીતનું પ્રૂફ નહીં દેખાડ્યું, તમે ખાસ પ્રૂફ સહિત દેખાડ્યું. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે ઘણા ભાઈ ના રત્ન કલાકાર ભાઈઓ ને આપણે તમારે શું કહેવું છે? હું બસ બધા રત્ન કલાકાર ભાઈઓને એટલું કહેવા માંગુ છું કે જે તમે બહારના બીજા કારખાને બેહો છો ત્યાં તમે 50-60 હીરાના તળિયા મારો છો, અને પ્લસ તમે ઈ કટિંગ બનાવો એ 15 રૂપિયામાં કટિંગ બનાવો, તમારે હીરે 7 રૂપિયાનો ફાયદો થાય. તો એકવાર અહીંયા તમે અવશ્ય આવો, હીરો જોવો, જો તમને યોગ્ય લાગે તો તમે બેસો અહીંયા, અને કામ તમારે ડબલ થવાની પૂરી ગેરંટી. અને બીજું, જો તમે અહીંયા ટાઈમ સરખો ભરો તો તમારે સુરત જેટલું કામ થાય. અને આપણે અહીંયા શેઠ હવારમાં 6:30 વાગ્યા કારખાનું ખોલે છે અને સાંજે 7:30 વાગ્યા લઈ ગયા કારીગરો બેહે છે કામે અને બધા કામ કરે છે. એટલે હું એટલું જ કહું, એકવાર તમે આટો મારું આવો અહીંયા. ચોક્કસ સારા કટિંગના કારીગર હોય એ ચોક્કસ આપણે પાલિતાણાના આજુબાજુથી અહીંયા આવતા હોય તો ચોક્કસ આ કારખાનાની એક વખત મુલાકાત લેવી જોઈએ. હવે આપણે ખાસ જોઈ શકો છો તમે જય યોગેશ્વર ડાયમંડ, તળિયાના ભાવ 15, પેલના ભાવ 9.50 અને મથાળાના 10 રૂપિયા. ને આપણે ખાસ નીચે એડ્રેસ લખ્યું છે, 3rd માળે કાસવાળું તરખુણી બિલ્ડિંગ ભેરપુરા પાલિતાણા, કિશનભાઈ જે સોહાણ. ને નવા કારીગર લાવનારને 1500 રૂપિયા, ને 26 દિવસ બેહે તો 26 દિવસ કામે બેહે તો જ પાછા 1500 રૂપિયા એક્સ્ટ્રા બોનસ મળે. ને એક સ્ટાફનો કારીગર હોય કારખાનાની અંદરનો તો બેને 1500 મળે. ને નવા બાયના કારીગર કોઈ બેહારવા આવે ને જો કારીગર બેહે તો એ 26 દિવસ બેસે તો એને 1500 રૂપિયા બોનસ મળે છે. આ રીતે આ મોડા સમયની અંદર, કે અત્યારે હાલનો સમય હીરા ઉદ્યોગનો નબળો હશે ને આવી ઓફર આપે છે, ધન્યવાદ કહેવાય, સલામ બરાબર કહેવાય. કે બીજું કે પાલિતાણાની અંદર આવો ભાવ કોઈ આપતું નથી ને આવી કોઈ ઓફર નથી, ને આવી દિવાળીની ખાસ ઓફર છે આ કારખાનાની અંદર. આ દિવાળીની એવું નથી, આ ઓફર હાલે જ છે આ કારખાનાની અંદર. એટલે અહીંથી આ કારખાનાની અંદર દરેક કારીગરો સંતોષપૂર્વક કામ કરે છે, દરેક કારીગરને પૂરેપૂરો સંતોષ છે, અને દરેક કારીગર 25-30 હજારનું કામ કરે છે. ને હવે આપણે શેઠ સાથે આપણે વાત કરીશું. પેલા આ આપણે ઓફિસ સ્ટાફ છે બધો, આ રીતે તમે ખાસ જોઈ શકો છો, આખો ઓફિસનો સ્ટાફ છે. ને આપણે જે પેલા બેઠા છીએ આપણે કિશનભાઈ શેઠ છે, આ તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં. આ આપણે કિશનભાઈ શેઠ પોતે છે ને બાકી આ બધો ઓફિસનો એનો સ્ટાફ છે. આ રીતે આપણે આખી ઓફિસ છે. ને કારખાનાની અંદર દરેક જગ્યા ઉપર આપણે સીસીટીવી ફૂટેજ મેકેલા છે, અને ઠેર નીચે સુધીના આપણે ખાસ એલસીડી ની અંદર તમે જોઈ શકો છો. હવે આપણે કિશનભાઈ શેઠ સાથે આપણે વાત કરીશું. બીજું તો આપણે કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલને તમે સપોર્ટ આપ્યો, અને તમારી જે જાણકારી છે અમે ગુજરાતના દરેક જગ્યા ઉપર પહોંચાડીશું, ને આપણા દરેક રત્ન કલાકાર હીરા ઉદ્યોગને જાણકારી મળે કે આ રીતે આપણે હીરા ઉદ્યોગની અંદર રોજી રોટી મેળવે છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને આપણે કિશનભાઈ તમે હાલમાં વેપારીનું બનાવો છો કે પોતે બનાવો છો? વેપારીનું બનાવો.
તો ખાસ વાત તો એ કરી કે વેપારીને ધન્યવાદ કહેવાય, સલામ બરાબર કહેવાય કે આવા સમય ની અંદર એટલો સપોર્ટ આપે છે ને આપણે રજાવું પડે છે કે એવું કોઈ બનતું જ નથી આપણા કારખાના. રજા કાર્ય પડી જ નથી, 1.5 વર્ષથી કારખાનું ચાલુ છે, રજાનો કાર્ય પ્રોબ્લેમ આવ્યો જ નથી. તો એ વસ્તુ મને ખાસ ગમી કે અહીંયા કોઈ પણ દિવસ અહીં રજા પડી નથી, 1 વર્ષ દિવસ તો એક જ ધારો કારખાનો આવે છે ને રજા. તમે ખાસા ઓફર જ જોઈ ને, ત્યાંથી જ આપણને એક એસ્ટિમેન્ટ આવે કે જે ઓફર હશે ને એના રજા પડે જ નહીં, કેમ કે અવડી મોટી ઓફર આપતા હોય પ્લસ એવો ભાવ આપતા હોય તો રજાનો કોઈ પ્રશ્ન બનતો જ નથી, રજા પડી જાય એ પ્રશ્ન જ નથી બનતો. ને આપણે સવારમાં કેટલા વાગે આ કારખાનું આપણે શરૂ થઈ જાય છે? અત્યારે તો દિવાળીનો મહિનો ચાલુ છે એટલે હાલમાં આપણે શરૂ કરી નાખ્યો, દિવાળીનો મહિનો ચાલુ કરી નાખ્યો છે. 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બધા બેસે છે કામે. ને આપણે આગળ જતા કેટલો ટાઈમ વધારશો તમે? 5 વાગે કરવાનો. બરોબર ને, હળુહળું તમે શરૂઆત કરી જો, ટાઈમ એક એક કલાક અવરમાં વધતો જાય એટલે આગળ જતા આપણો દરેક રત્ન કલાકારને ટાઈમ વધારે અને દિવાળીમાં આપણે કામ વધુ થાય. ઘણી જાણકારી તમારા કારખાનામાં આપણે રત્ન કલાકાર ભાઈઓ આપણો વિડીયો જોશે એને દરેકને મળશે. ને કિશનભાઈ તમે જાણકારી આપી બદલ ખૂબ ખૂબ આભાર. ને આ રીતે બધું આપણે એક એક સિંગલ લોટ આવે છે ને આપણે અહીંયા કઈ કઈ જગ્યા પર કોણ કોણ કટિંગ લે છે એ વસ્તુને થોડીક આપણે જાણકારી મેળવી. આ ભાઈ છે એ તળિયાનું કામ લે છે. આ ભાઈ તળિયાનું કામ લે છે. આ ભાઈ દોરીવાળા છે. હા. આ ભાઈ છે એ ટેલ મેનેજર છે. હા. પછી બાજુમાં છે એ તળિયા એસોર્ટ કરવા વાળા છે અને છેલ્લે છે એ મથાળાનું કામ લે છે. બરોબર. અને આ ભાઈ ડાઈ બેસારે છે. બરોબર. નાના ખૂબ ખૂબ આભાર તમારો કિશનભાઈ, અમારી ચેનલને એટલો સાથ સહકાર આપ્યો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.